ગુજરાતના યુવાનો લશ્કરી સેવામાં જોડાય તે હેતુસર રોજગાર વિભાગે નવતર પહેલ કરી છે. મે મહિનામાં ગોધરા ખાતે રાજ્યનો લશ્કરી ભરતી મેળો યોજાય તે પહેલા ગુજરાતના યુવાનોને પૂર્વ ભરતી તાલીમ મળી રહે તે હેતુસર રાજ્યના તમામ જિલ્લામાં પૂર્વ ભરતી તાલીમ વર્ગો શરૂ થયા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાનોએ 4 મે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ગોધરા ખાતે 25-31 મે વચ્ચે યોજાનારા લશ્કરી ભરતી મેળામાં ગુજરાતના યુવાનો પસંદ થાય તે માટે રાજ્ય સરકારે ખાસ અભિયાન આદર્યું છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાના યુવાનો માટે પૂર્વ લશ્કરી ભરતી તાલીમ શિબિરનું ઉદ્ઘાટન ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજેન્દ્ર ખીમાણીએ કર્યું હતું. રાજ્યના તમામ જિલ્લામાં પૂર્વ લશ્કરી ભરતી નિવાસી તાલીમ વર્ગ શરૂ થયા છે. લશ્કરી ભરતીમાં રાજ્યના યુવાનો વધુ સંખ્યામાં પસંદગી પામે તે હેતુસર તેમને ભરતી માટે લેવાતી વિવિધ કસોટીઓની તાલીમ આપવામાં આવે છે. આ નિવાસી તાલીમ વિનામૂલ્યે અપાય છે. એટલું જ નહીં, યુવાનોને સ્ટાઇપન્ડ પણ ચૂકવવામાં આવે છે. ફેકલ્ટી ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ સાયન્સ ગુજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે અમદાવાદ જિલ્લા માટેના તાલીમ વર્ગનો આરંભ થઈ ચૂક્યો છે. સારા નાગરિક બનવા ઉપરાંત એક રાષ્ટ્રની અંદર જે દેશભક્ત કહેવાય એવી એક ગુજરાતની બટાલિયન ઉભી કરવા માટે ગુજરાત સરકારે પ્રયાસ સાધ્યો છે. એના ભાગરૂપે આજે તાલીમ વર્ગનું આયોજન કર્યું છે અને આમાં યુવાનો તાલીમ લઈ રહ્યા છે. અને ગુજરાતનો ખમીરવંતો યુવાન એ ગુજરાતના લશ્કરની અંદર જોડાય તે રીતના શ્રમ રોજગાર વિભાગ પ્રયત્નશીલ છે. લશ્કરી ભરતી વખતે પસંદગી પામવા માટે નિશ્ચિત સમય મર્યાદામાં દોડ પૂરી કરવી, લાંબો કૂદકો, પુલઅપ સહિતની કસોટી માટે ચોક્કસ માપદંડ નક્કી થયા છે. લશ્કરમાં ભરતી માટે ઉત્સુક ગુજરાતના યુવાનોને તે માપદંડો મુજબની તાલીમ આપવા ટ્રેન કરવામાં આવી રહ્યા છે. એ જ સમય મારે એમને 5.5 મિનિટની અંદર એમની દોડ પૂરી થાય, 9 ફીટનો લાંબો કૂદકો કરી શકે, 10 મિનિમમ 10 પુલઅપ્સ કરી શકે, એ રીતની બધી મારે ટ્રેનિંગ એમને અહીંયા કરાવવાની છે. અને વધુમાં વધુ 90માંથી જેટલા શક્ય હોય એટલા સૌથી વધારેમાં વધારે છોકરાઓ અને દરેકે દરેક સ્ટુડન્ટ પાસ થાય આર્મી ભરતીમાં આગળ જતા દેશની સેવા કરે એ બહુ જ એ મારું સપનું છે. એમને શારીરિક યોગ્યતા વિકસાવવાની અમારી જિમ્મેદારી એમને આપી છે અમદાવાદ રોજગાર કચેરીએ, તો અમે ખૂબ જ સારી રીતે નિભાવશું અને છોકરાઓને ભવિષ્યમાં આવી રીતે રોજગાર કચેરી નિમણૂક કરે તો એમને પણ અમે ખૂબ જ સારી રીતે અમે એમને ટ્રેનિંગ આપીશું. રાજ્યના યુવાનો પણ પૂર્વ લશ્કરી ભરતી તાલીમ વર્ગમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ભરતી માટેના માપદંડોને સાધ્ય કરવા તેમણે કમર કસી છે. 20 મે કો જો અમારી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કી ભરતી હે, વહાં ભરતી મેં એનકી પાસ દેશ કી સેવા કરના ચાહેંગે ઓર અપની પૂરી પૂરી મહેનત કરેંગે દેશ કી સેવા કે લીએ. અને હું જે રોજગાર કચેરી છે અમદાવાદ એમના દ્વારા આ કેમ્પ અમારા કેમ્પસમાં આયોજિત કરવામાં આવ્યો છે અને હું અહીં આ કેમ્પમાં ટ્રેનિંગ લઈ રહ્યો છું. અને ત્યારે અમારી ઈચ્છા છે કે ભારતની સેનાની જે ભરતી થાય છે તે ગોધરામાં, ત્યારે અમે ભરતી કરવા માટે જવાના છીએ અને એમાં અમારો દેખાવને આધીન જે પ્રેક્ટિકલ પાસ કરવાનું હોય છે એની સંપૂર્ણ તાલીમ અહીં આપવામાં આવે છે. આ આર્મીની જે ભરતી આવે છે મેમાં એની ટ્રેનિંગ છે અને એના માટે અમને અહીંયા આગળ ફિઝિકલી તૈયાર કરવામાં આવે છે. રિટર્ન એક્ઝામની બી તૈયારી હોય છે. ફિઝિકલમાં સવારે હાઈ જમ્પ, લોંગ જમ્પ, બેલેન્સિંગ, રનિંગ, પુલઅપ્સ, પુશઅપ્સ બધી ટ્રેનર દ્વારા ફેસિલિટી મળે છે અમને અહીંયા આગળ. કહેવાય છે કે ગુજરાતનો યુવાન તમામ મોરચે આગળ છે, પરંતુ લશ્કરમાં ગુજરાતના યુવાનોની હાજરી નજીવી છે. આશા રાખીએ કે મે મહિનામાં ગોધરા ખાતે થનારી લશ્કરી ભરતીમાં ગુજરાતના યુવાનો મોટી સંખ્યામાં પસંદગી પામે. દૂરદર્શન સમાચાર અમદાવાદ.